પર્વત પાટિયા બ્રિજ નીચે શનિવારે રાત્રે યુવાનની હત્યા કરાયેલી લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા મૃતકે પર્વત પાટિયા બ્રિજ નીચે રહેતી મહિલાની બળજબરી કરી હતી, જેથી તેણીએ તેનું માથું દિવાલ સાથે ભટકાવતા સ્વરક્ષણમાં મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસે મહિલાની ધરપકડ કરી છે. પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે પર્વત પાટિયા પાસે બ્રિજ નીચેથી એક યુવકની હત્યા કરાયેલી અને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા ખબર પડી હતી કે બનાવ બન્યો ત્યાં ગીતા નામની મહિલા રહેતી હતી. તે હવે નથી. ગીતા વિશે તપાસ કરતા તે થોડા અંતરેથી મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેણે મન્નાની હત્યા કરી છે. મન્નાનું નામ ગણેશ ઉર્ફે રૂપેશ છે. તે ગત 2 તારીખે રાત્રે દારૂ પીધેલો હતો. તેણે ગીતાને પોતાની પાસે બોલાવી હતી. ગીતા તેની પાસે નહીં ગઈ, પણ પછી ગણેશે ફરીથી બોલાવી હતી. ત્યારબાદ તેના બાળકો સૂઈ ગયા હોવાથી ગીતા ગણેશ પાસે ગઈ હતી. ત્યાં ગણેશે ગીતાને કહ્યું હતું કે તારી સાથે સંબંધ બાંધવું છે. ગીતાએ ના પાડતા ગણેશે બળજબરી કરવાની કોશિશ કરી હતી. ત્યારે ગીતાએ ગણેશનું માથું બ્રિજના પિલ્લર સાથે અફાડી દીધું હતું, જેથી તેનું ત્યાં જ મોત નિપજ્યું હતું. પોલીસે ત્યાં ગીતા થોડું લોહી સાફ કર્યું હતું. તે કપડાં અને લોહીવાળું પેટીકોટ કબજે કર્યો છે. વધુમાં મૃતક ઉત્તરપ્રદેશનો હોવાનું હાલ સામે આવ્યું છે, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. અઝર કુરેશી, G24 ન્યૂઝ.